हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। आज आपने धोरण चार में पाठ नौ बदलाता कुटुंबों विषे भाग एक जोईशू। तो तमारू पण कुटुंब छे छे ने, तो एवी रीते आपणे जुदा जुदा कुटुंबों विषे जाणीशू। प्रकरण नौ, बदलाता कुटुंबों। अहीं केटला कुटुंबोना चित्रों छे। आ कुटुंब किरण, सुमी अने दीपालीना छे। आ चित्रों ने आधारे विविध जानकारी मेळवी। तो किरण ने वात छे कि किरणना कुटुंबमां खूब ज उत्साह छे। तेनी नानी बहन जन्मी छे। किरण तेने तेनो परिवार खुश छे। जो आ किरण छे एनो परिवार खुश छे, केम के किरणना घरे एनी नानी बहन जन्मी छे, एटले किरणनो परिवार खूब ज खुश छे। जो केवा चित्रो देखाय छे ने, जो आ किरण એની દાદીના ઘર સાથે જાય છે, પછી આ નાની એની બેન જન્મી છે, દેખાય છે ને તમને? પછી આ ચિત્રમાં એ બધા સાથે આવે છે, આ કિરણ એની બહેનને લઈને ઘરે આવી। તો કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કિરણના કુટુંબમાં કેટલા સભ્યો થયા અમે ઘણો જોઈએ તો એની દાદી, એના દાદા, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, તો કુલ છ સભ્યો થયા એના કુટુંબમાં। ચાલો વાત કરીએ કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોનો ફેરફાર થશે? કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો તેની બહેનને રમાડવામાં એનો દિવસ વિતાવશે। તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો એની નાની બહેનને નવડાવવાનું, ખવડાવવાનું, એ રોવે તો એની છાની રાખવાના, આ બધા કામ એના વધી જશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે? તો નાનું બાળક હોય તો કામમાં લેટ થઈ જવાય, એની પાછળ સાર સંભાળ રાખવી પડે, એની જોડે ને જોડે રહેવું પડે, એની બીમારીનો ખ્યાલ રાખવો પડે, આ બધા કામ એના વધી જતા હોય છે। તો તમે જાણતા હોય તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? જેના ઘરે હોય એનું નામ લખી દેવાનું, ધારો કે સોનલ માસીના ઘરે, બરાબર। બાળકનો જન્મ ક્યારે થયો? તો કે અઠવાડિયા પહેલાં। તે બાળકની ઉંમર કેટલી છે? તો કે 7 દિવસ, અથવા તો 1 મહિના પહેલાં જન્મ્યું હોય તો કે 1 મહિનો। તમારે તેની સાથે શું સગપણ છે? જો કોઈ સગું થતું હોય તો કે બહેન, ભાઈ થતો હોય તો એ લખી દેવાનું। બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો હોસ્પિટલમાં। બાળકને દાંત છે ના? હજુ નાનું હોય તો ના, અને જો મોટું હોય તો હા લખી દેવાનું। બાળકને શું ખવડાવાય છે? તો એની મમ્મીનું દૂધ જ પીવડાવાય છે। તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો? એ બાળકનું ચિત્ર હોય ને તો તમારે સરસ મજાનું નાનું નાનું ચિત્ર દોરવાનું, અને એ ના હોય તો એનો ફોટોગ્રાફ ચોંટાડી દેવાનો। હવે સુમીનાની વાત હવે એની। સુમીના પિતાજી સરકારી નોકર છે। તેમને બઢતી મળી અને શહેર અન્ય શહેરમાં બદલી પણ થઈ। હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું। જો આ સુમીના પપ્પા છે, એમની બઢતી એટલે કે બીજી જગ્યાએ નોકરી, પ્રમોશન મળી ગયું, એટલે ઘરમાં બધા ખુશ છે કે હવે એમને બીજી જગ્યાએ જવાનું છે। તો સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા, તેમણે બઢતી અને બદલીની વાત કરી। હવે શું થયું હશે તે અંગે જાણો। તો શું થયું હશે? ઘરમાં અમુક ખુશ પણ થયા હશે ને અમુક ના ખુશ, કેમ કે બધા સેટ થયા હોય। હવે શું કરવાનું? ઘરનો બધો સામાન પેક કરવો પડશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડશે ને। હવે સુમીનના પિતાજીની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવાય તેવું કેવી તૈયારીઓ કરતા હશે? તો બધો સામાન પેક કરી કોઈ સાથે બોલાવશે। સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? તો એના પપ્પા સાથે એનો પરિવાર નવી જગ્યાએ જશે, પછી એ નવી શાળામાં, કોઈ સારી એવી શાળામાં દાખલ થશે। તમારા પરિવારના કોઈ સભ્યોને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવાસ લીધો? કેમ? તો એ તમારે તમારી રીતે જવાબો લખવાના છે। તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થી અંગોની નોંધ કરું? તો કે મારી શાળામાં 2 મિત્રો નવા આવ્યા, એનું નામ એકનું છે સોહન અને એકનું નામ છે રીના। તો કે સોહન સુરતથી આવ્યો હતો અને રીના
વલસાડથી આવી ક્યારે આવ્યા? તો કે 3 મહિના પહેલાં આવ્યા, 4 મહિના પહેલાં આવી. હવે તેની શાળાનું નામ લખી દેવાનું, તેને શાળામાં શું સારું હતું એ બધું લખવાનું, તમારી આજુબાજુમાં મિત્રો હોય ને એને જોઈને લખવાનું. હવે દીપાલીના કુટુંબની વાત આવી, તો દીપાલીના કુટુંબમાં કેવું છે? તો દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, એના ઘરમાં બધા ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્ન જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને તેમના વિશે ચર્ચા કરો. જુઓ, આ લગ્નમાં બેઠા છે, ફેરા ફરે છે. તમે લગ્ન જોયા છે ને? પછી જો કેવી બધી રસમો કરતા હોય, જાન જાય, મહેંદી મુકાય, આ બધા લગ્નના ચિત્રો છે. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું શું ફેરફાર થશે? તો એમના કાકાના દીકરાના લગ્ન થયા એટલે દીપાલીના ઘરમાં એની કાકી ભાભી આવી ગયા ને, નવા ઘરમાં એક સભ્ય વધી ગયું, ઘરમાં બધા ખુશ હશે. દીકરીના સાસરે જાય ત્યારે તેના પિતાને ઘરે કેવું પરિવર્તન થશે? હવે દીકરી સાસરે જાય તો એના ઘરમાં બધા દુઃખી થઈ જાય કે એ બીજા ઘરે જશે ને. તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો કે તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા. તો તમારું મામાનું ઘર હશે ત્યાં રહેતા હશે. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતો? જે સભ્ય હોય એના નામ લખી દેવાના. તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા? જેના લગ્ન થયા હોય મમ્મીને પૂછવાનું, એનું નામ લખવાનું. લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું અને શું બનાવ્યું હતું એ પણ તમારે તમારી મમ્મી પપ્પાને પૂછીને લખવાનું છે. તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તેના વિશે લખો. વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? નવા અને સરસ કપડાં પહેરે છે. લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય ગવાય છે? તો લગ્નમાં લગ્ન ગીતો ગવાય છે અને ડાન્સ કરાય છે. તમે ગયેલા લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? તો કે ગીતો વગાડવાવાળા બેઠા હતા, બધા જાનૈયા આવેલા હતા, માંડવાવાળા બેઠા હતા. આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલા ફેરફારો જોયા ને કે દીપાલીના કુટુંબમાં મેરેજ થયા, સુમીના પપ્પાની બદલી થઈ અને કિરણના નવી બેન આવી. આ ફેરફાર માટેના કારણો લખો. કિરણના કુટુંબમાં, તો કિરણના કુટુંબમાં એની નાની બહેન આવવાથી ફેરફાર થયો ને. અને સુમીના કુટુંબમાં શું ફેરફાર થયો? તો એના પપ્પાની બદલી થવાથી એ નવા શહેરમાં જવું પડ્યું. દીપાલીના કુટુંબમાં કે એના કાકાના છોકરાના લગ્ન થયા એટલે એમના ઘરમાં ખુશીનો માહોલ હતો અને બધા બહુ બધા ખુશ હતા અને એક સભ્ય નવું આવ્યું. કુટુંબમાં ફેરફારના સિવાયના કયા કયા કારણો હોઈ શકે? તો બીજા કયા કયા કારણો હોઈ શકે? તો કે ઘરમાં ફેરફાર થતો હોય છે તો જે કારણ તમારી મમ્મીને પૂછવાનું, અથવા કોઈ બીમાર પડ્યું હોય એવી હોય, કોઈ મૃત્યુ પામ્યું હોય એ પણ હોય છે, કોઈ નવો ભાઈ જન્મ્યો હોય એ હોય, કોઈના ઘરમાં મેરેજ થયા હોય, પપ્પાને બદલી થઈ, કોઈકને નવી નોકરી લાગી ગઈ, તો આ બધા કુટુંબના ફેરફારો અલગ અલગ જોવા મળે છે. 3 વડીલો સાથે વાત કરો. એક ઘરમાં કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી. તેઓ આ અંગે પૂછો અને આ કોષ્ટક પૂરું કરો. તો તમારે આ કામ કરવાનું, તમારા દાદા દાદી હોય તો એમને પૂછવાનું, તમારા મમ્મી પપ્પા તમારા પડોશીના દાદા દાદીને પૂછવાનું ને તમારા ભાઈબંધના દાદા દાદી હોય એમને પૂછવાનું કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે, કે 4 વર્ષથી 5 વર્ષથી 3 વર્ષથી અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું, કે અમદાવાદ રહેતું હતું, સુરત રહેતું હતું, વાપી રહેતું હતું, જ્યાં રહેતું એ લખવાનું. આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? આના ઘરમાં કે 3 સભ્યો, આમના 4, આમના 6 સભ્યો છે. 10 વર્ષ પહેલાં કુટુંબના કેટલા સભ્યો હતા? તો કે 2 હતા. જે હોય એ તમારે પૂછવાનું આ પ્રશ્નો અને લખવાનું છે. તો બાળ મિત્રો, તમે આટલું કામ કરશો ને, આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું છે. લખશો ને બધા? તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ, બાકીનું આપણે કાલના ભાગમાં જોઈશું. બાય બાય બાળ મિત્રો.